ધોરણ 11 કોમર્સના પ્યારા વિદ્યાર્થીઓ, ગુજરાતી વિષયમાં આપણે વ્યાકરણ ચલાવીએ છીએ, રૂઢિપ્રયોગ કહેવત અનુવાદ. ઓકે, એકમ નંબર 5, પાંચમું એકમ વ્યાકરણમાં. એમાં હવે 92 પેજ નંબર ઉપર આપણે ચલાવી લીધું, હવે આ 93 પેજ નંબર છે, એમાં આગળ વધીએ. ટેક્સ્ટ બુક પ્રમાણે રૂઢિપ્રયોગ થોડું બાકી હતું, એ પૂરું કરી લઈએ. પાંચમું છે પોથીમાંના રીંગણા, એટલે સિદ્ધાંત વિહોણી વાત, કોરો ઉપદેશ, આચારમાં કંઈ નહીં. બરાબર, એનો અર્થ એવો થાય રૂઢિપ્રયોગ પ્રમાણે. હવે વાક્ય પ્રયોગ આપેલો છે, ભલે એમની પાસે પૈસો ખરો પણ વાતો બધી પોથીમાંના રીંગણા જેવી, એટલે એની વાતોમાં બહુ ભરોસો ન કરાય, ગપ્પા મારે છે એવા અર્થમાં. ખાલી ખોટી મોટી મોટી વાતો કરે છે, ખોટો ઉપદેશ આપે છે, પણ એની વાતોમાં અવાય નહીં, એના વાતો પર ભરોસો ન કરાય, વિશ્વાસ ન કરાય. છઠ્ઠું, સૂરજ તપતો હોવો, એટલે ચડતીની દશા હોવી. ચડતી એટલે પ્રગતિ. સૂરજ ક્યારે તપે? બપોરની વેળાએ. બરાબર, તો એ અર્થમાં અહીં કોઈકના જીવનમાં સૂરજ તપવો એનો મતલબ એવો થયો કે એના જીવનમાં પ્રગતિ છે, સમૃદ્ધિ છે, રિચનેસ છે, અંગ્રેજીમાં કહીએ તો પૈસાદાર છે, એની પ્રગતિ થઈ રહી છે, ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એની પ્રોગ્રેસ થઈ રહી છે, જીવનમાં સારા દિવસો છે, સુખ છે, સુખ સમૃદ્ધિ છે, એવા અર્થમાં સૂરજ તપતો હોવો એવો અર્થ થાય રૂઢિપ્રયોગ પ્રમાણે. વાક્ય પ્રયોગ, આજે ભલે તેને કંઈ ન સાંભળે પણ એક દી તેનો સૂરજ તપતો હતો, એટલે કોઈ વ્યક્તિ વિશે અહીંયા વાક્ય કહેવાયું છે કે આજે ભલે એની સ્થિતિ એવી નથી, બિચારો ગરીબ થઈ ગયો છે, એનું કોઈ સાંભળતું નથી, કે એની કોઈ કિંમત નથી કરતી કોઈ બીજી વ્યક્તિ આ વ્યક્તિની, પણ એક દિવસ ભૂતકાળમાં, પાસ્ટમાં એનો સૂરજ તપતો હતો, એટલે કે એના સારા દિવસો હતા, એના જીવનમાં સુખ સમૃદ્ધિ હતી, ભલે અત્યારે નથી. આવો રૂઢિગત અર્થ થાય. હવે સ્વાધ્યાય છે, નીચેના વાક્યોમાંથી રૂઢિપ્રયોગ ઓળખાવી તેનો અર્થ લખો. તો એમાં પહેલું વાક્ય છે, કુંતીના પુત્રોના જીવ ત્રાજવે તોડાઈ રહ્યા છે. ત્રાજવે તોડાઈ રહ્યું એટલે એનો જીવ જોખમમાં હોવો. જો બાજુમાં મેં બોલપેનથી લખ્યું છે રેડ કલરથી, એટલે એના જીવ જોખમમાં છે પાંડવોના. કુંતી એટલે કુંતી માતા. ઓકે, મહાભારતનું જે પાત્ર હતું એ પાંડવોની માતા. બીજું વાક્ય, આ બુઢો આદમીના પ્રાણને એણે સ્નેહના ઝૂલે ઝૂલાવ્યો છે. સ્નેહના ઝૂલે ઝૂલાવવો એટલે પ્રેમ આપવો, ખૂબ જ પ્રેમ આપવો કોઈને. બરાબર, આપેલો આપણો જે પેલી જે પાઠ હતો ને આપણો કલ્યાણી વારો, એમાંથી લેવાયેલું આ વાક્ય છે. પહેલું વાક્ય હતું જે, પહેલું વાક્ય કુંતી માતાવાળું, એ કર્ણ કુંતી સંવાદમાંથી લીધેલું, અને આ બીજું વાક્ય છે એ કલ્યાણી અને પેલો જીદુનાથને એનું જે પાત્ર છે, પેલું પાઠનું નામ છે દાદાજી, તો એ દાદાજીમાંથી લેવાયેલું છે. હા, તો આ બુઢો આદમી એટલે જીદુનાથ, એણે કોને સ્નેહ આપેલો? તો એ કલ્યાણીને. તો એ અર્થમાં સ્નેહના ઝૂલે ઝૂલાવ્યા, એટલે ખરેખર કાંઈ ઝૂલો ન બનાવ્યો સ્નેહનો, પ્રેમનો, પરંતુ અહીં કહેવાનો મતલબ ખૂબ જ પ્રેમ આપ્યો. ત્રીજું વાક્ય, તેઓ પાણીના મૂલે જમીનને વેચી દે છે. હવે ખરેખર પાણી એટલે જળ, વોટર, એની સાથે આસને કોઈ લેવા દેવા નથી, પણ પાણીના મૂલે જમીન વેચી, એટલે ખૂબ જ સસ્તામાં, અતિશય સસ્તામાં વેચવું. બરાબર, એનો અર્થ એવો થાય સસ્તામાં વેચી દીધું, જરાય નફો લીધા વિના ભાવ ભાવ આપી દીધું, અથવા ભાવથી ઓછામાં આપ્યું, ખોટ ખાઈને, એમ પણ કહેવાય. ચોથું વાક્ય, છોકરાને ભાઈ બાપા કરીને તેમણે ભણવા શહેરમાં મૂક્યો. એટલે ભાઈ બાપા કરીને એટલે જેમ તેમ એને સમજાવીને, જો અહીંયા બાજુમાં લખ્યું છે મેં, જેમ તેમ સમજાવીને તેને શહેરમાં જવા માટે, ભણવા માટે તૈયાર કર્યો. બરાબર, એવો એનો અર્થ થાય. ઓકે, પછી પાંચમું વાક્ય, પહેલાં બંને મિત્રો હતા પણ હવે તેમને 12મો ચંદ્રમા છે. જો કેવું સરસ આ રૂઢિપ્રયોગ છે, 12મો ચંદ્રમા એટલે હવે ગાઢ દુશ્મની છે, એવો અર્થ થાય. બરાબર, હવે બંને વચ્ચે દોસ્તી નથી એમ, મિત્રતા નથી, ફ્રેન્ડશિપ નથી,
હવે બંને મિત્રો નથી રહ્યા પણ એકબીજાના શત્રુઓ બની ગયા છે, એવા અર્થમાં બારમો ચંદ્રમાં. હવે અહીંયા ખરેખર પેલો ચંદ્ર એટલે મૂન સાથે કોઈ લેવા દેવા નથી, રૂઢિ પ્રયોગમાં વપરાયું છે. છઠ્ઠું વાક્ય, હે ભગવાન મારું નાક ન કપાય તેનું ધ્યાન રાખજો. તો અહીંયા ખરેખર કંઈ નાક કાપવાની વાત નથી, રૂઢિ પ્રયોગમાં વપરાયું છે. નાક કાપો એટલે છરીથી કોઈનું નાક કાપી નાખે કે હું મારું નાક કાપી નાખું એવા અર્થમાં નથી આ વાક્ય, પણ એનો અર્થ થાય ઇજ્જત આબરૂ ન જવી. એટલે નાક કપાવું એટલે આબરૂ જવી, ઇજ્જત જવી, અને નાક ન કપાવું એટલે કે ઇજ્જત ન જવી, આબરૂ ન જવી એવા અર્થમાં. સાતમું વાક્ય, બે પૈસા પાસે હોય એટલે ઢોલકી બજાવવાની ક્યાં તાણ છે. એટલે અહીંયા કને કહેવાનો મતલબ, બે પૈસા પાસે હોવા એટલે અમીર થવું, બરાબર, પૈસાદાર થવું, અને ઢોલકી બજાવવાની ક્યાં તાણ છે. અને ઢોલકી બજાવવાનો મતલબ એવો થાય, આ રૂઢિ પ્રયોગ છે, જેનો અર્થ એવો થાય કે પબ્લિસિટી કરવી, પ્રચાર કરવો, પોતાની વાહવાહી કરવી. એટલે તમારી પાસે જો બે પૈસા હોય, તમે પૈસાદાર બની જાઓ, થોડા શ્રીમંત બની જાઓ, પૈસે ટકે સુખી થઈ જાઓ, તો તમે એની ઢોલકી બજાવવા માંડો એટલે વગાડવા માંડો, એટલે હું ખૂબ સુખી છું, હું અભિમાન કરવા માંડો, જાણે તમારા જે હું તો સુખી આ દુનિયામાં કોઈ નથી. તો એવા અર્થમાં પણ અહીંયા કહી શકાય, એટલે પૈસાવાળા હોવું, બે પૈસાવાળા હોવું એટલે એ અર્થમાં, અને આ ઢોલકી બગાડવીનો અર્થ પણ એવો જ થાય કે પ્રચાર કરવો, અભિમાન કરવું. આઠમું વાક્ય, ઘડીના છઠ્ઠા ભાગમાં તો આખું ખેતર પાણી પાણી થઈ ગયું. એટલે ઘડીના છઠ્ઠા ભાગમાં એટલે સાવ થોડા સમયમાં એટલો બધો વરસાદ પડ્યો કે સાવ થોડા સમયમાં તો આખું એ જાણે કે આ ખેતર પાણી પાણી થઈ ગયું, એટલો બધો વરસાદ પડ્યો ઘડીના છઠ્ઠા ભાગમાં, એટલે થોડા જ સમયમાં આખા ખેતરમાં પાણી ફરી પડ્યું. નવમું વાક્ય, અરે આ જમીન ચોખ્ખી કરવામાં તો તેણે પોતાનો કસ કાઢી લીધો. જોયું, એટલે કોઈ એવી સારી જમીન હતી, ઘાસફૂસને બધું કાઢ્યું ને ચોખ્ખી કરી, તો એમાં એનો કસ કાઢી લીધો. એટલે કે જાત હોમી દેવી, કહેવાનો મતલબ ખૂબ મહેનત કરવી. બીજો અર્થ અહીંયા મેં બોલપેનથી લખ્યું છે એટલે તમને સારી રીતે સમજાશે, ઓકે. એટલે નોટબુકમાં તમે લખશો ત્યારે આ બધું હેલ્પ કરશે તમને, ઓકે. પછી બીજું પ્રશ્ન, બીજો રૂઢિ પ્રયોગોના અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરો. તો કાગનો વાગ કરવો, તો એનો મતલબ થોડાને ઘણું કરવું. આપણે ઘણી કહીએ છીએ ને રાઈનો પર્વત કરવો, એ રીતે કાગનો વાગ કરવો, એટલે કાગળ હોય એનો વાગ કરવો. કહેવાનો મતલબ કે સાવ નાની અમથી બાબત હોય પણ એને એકદમ મોટું સ્વરૂપ આપવું, એકચ્યુઅલી જે હોય ઓરિજિનલી એના કરતાં મોટું સ્વરૂપ આપવું એવા અર્થમાં. પછી બીજું વાક્ય છે, આંખ ઉગાડવી, એનો મતલબ થાય ભાન થવું, ઓકે, સમજ આવવી, સમજણ પડવી. પછી ત્રીજું વાક્ય, પેટમાં ફાળ પડવી, એનો મતલબ થાય ખૂબ જ ચિંતા થવી, ચિંતા થાય. માથું ખાવું તો ત્રાસ આપવો એનો અર્થ એવો થાય આ રૂઢિપ્રયોગનો. પાંચમો રૂઢિપ્રયોગ, આબરૂના કાંકરા કરવા એટલે શાખ બગાડવી અથવા તો ઇજ્જત ખરાબ થવી, ઇજ્જત બગડવી એવા અર્થમાં આબરૂના કાંકરા થવા, નામ ન રહેવું, બરાબર. પછી એકના બે ન થવું, તો એનો મતલબ હઠ કરવી, જીદ કરવી, જીદ કરવી પણ કહી શકાય. નાનું છોકરું એકનું બે ન થાય, રમકડું જોઈતું હોય એટલે જોઈ જ મેળામાં, પછી એના વિના ચાલે નહીં, તો એવા અર્થમાં હઠ કરવી, જીદ કરવી. સાતમું વાક્ય રૂઢિપ્રયોગ, આસમાન તૂટી પડવું એટલે ખૂબ જ દુઃખ આવી પડવું, અચાનક ખૂબ જ દુઃખ આવી પડે એટલે આપણે કહીએ આસમાન તૂટી પડવું. આસમાન એટલે આકાશ, પણ અહીંયા ખરેખર આકાશ તૂટી પડવાની વાત નથી, પણ રૂઢિપ્રયોગ છે. પછી તારી પાડવું એટલે બદનામ કરવું, ઠપકો દેવો, એ ઉતારી પાડવું છે એકચ્યુઅલી, ઉતારી પાડવું. બાજુમાં ઉ મેં લખ્યો છે, ઉતારી પાડવું એટલે કોઈને બદનામ કરવો, કોઈનું નામ ખરાબ કરવું, બરાબર, કોઈનું ઇન્સલ્ટ કરવું,
અપમાનિત કરવું, એને ઠપકો દેવો એવા અર્થમાં, બદનામ કરવું. નવમું, ઘડે વાત ઉતરવી, એનો મતલબ કે ગળે વાત ઉતરવી એટલે સમજણ પડવી. ઓકે, કંઈક બાબત તમે સમજો તો ગળે વાત ઉતરી ગઈ એમ કહેવાય, એટલે વાત સમજી ગયા તમે. દસમું, પાણી વલોવવું એટલે વ્યર્થ પ્રયત્નો કરવા અથવા ખોટા પ્રયત્નો કરવા. પાણી વલોવવાથી કંઈ માખણ થોડું આવે, છાશને વલોવો તો એમાંથી માખણ આવે, બરાબર ને? વલોવવું એટલે જંગવું, જંગણીથી તમે જંગો ને તો એમાંથી તમને માખણ મળે, પડે તો છાશ હોય તો, અને છાશે સારી હોય તો, સારું દૂધ હોય તો. પણ પાણીને વલોવો તો એમાંથી તમને કશું મળે? કાંઈ ન મળે, કે માખણ થોડું મળવાનું હોય. પાણીને ગમે એટલું વલોવો ને જંગણીથી, રવાઈથી, તો એવા અર્થમાં એ વ્યર્થ પ્રયત્નો કરવા, ખોટા પ્રયત્નો કરવા, એનું પરિણામ કશું મળે નહીં. પરિણામ એટલે કે રિઝલ્ટ એકદમ ઝીરો હોય, શૂન્ય, સિફર. અગિયારમું, રૂઢિપ્રયોગ, છાણે વીંછી ચડાવવું એટલે કઠિન કામ કરવું. કહેવાનો મતલબ કઠિન એટલે એકદમ અઘરું, ડિફિકલ્ટ કોઈ કામ તમે કરો તો એને કહેવાય છાણે વીંછી ચડાવવો, બરાબર? જેમ વીંછી ચડાવવો કેટલો અઘરો છે, છાણ ઉપર વીંછી કરડી જાય, ડંખ મારે, એનું ઝેર ચડે આપણા શરીરમાં, તો એટલું કઠિન, એટલું ડિફિકલ્ટ કામ છે. એવા અર્થમાં કઠિન કામ કરવું, કોઈ અઘરું કામ કરવું, મુશ્કેલ ભર્યું કોઈ મુશ્કેલ વાળું કામ કરવું. ઓકે ઓકે. ત્રીજો પ્રશ્ન, જે તમારા પાઠ્યપુસ્તકમાંથી રૂઢિપ્રયોગોનો ઉપયોગ થયો હોય તેવા 5 વાક્યો તારવીને લખો. ઓકે ઓકે, તો પછી આ તો આપણે રૂઢિપ્રયોગનું આ બાબત પૂરી થઈ ગઈ. એ પછી કહેવત છે પેજ નંબર 93 ઉપર, તો એ પણ આપણે પછી આ રીતે વિડીયો પ્રમાણે જોઈ લેશું. ઓકે. આપ સર્વે ખુશ રહો, આપણા માતા પિતા, ભાઈ બહેન, દાદા દાદી, નાના નાની, આપણા કુટુંબના બધા જ સભ્યો હંમેશા ખુશ રહે, પ્રસન્ન રહે, એવી પ્રભુને હું પ્રાર્થના કરું છું. થેન્ક યુ.